વાત પશુધનની હોય. કેટલા બધા નવા પ્રયોગો. આપણે પહેલા કિસાન ક્રેડિટ કાર્ડ આપતા હતા, જેથી કરીને ઓછા વ્યાજે બેંકમાંથી પૈસા મળે ખેડૂતને અને વ્યાજના ચક્કરમાં ન પડે. હવે આપણે નક્કી કર્યું છે આ લાભ જે ખેડૂતને મળે છે એ પશુપાલકને પણ મળે. આપણે નક્કી કર્યું ગુજરાતની અંદર આરોગ્યના મોટા અભિયાન ચલાયા. લોકોને જ્યારે હું બહાર કહું ને કે અમે ગુજરાતની અંદર પશુઓના આરોગ્ય મેળા કરીએ અને એમાં એના મોતી બિંદુના એ ઓપરેશન કરીએ, કેટરેકના ઓપરેશન કરીએ પશુના, તો લોકોને અચરજ થાય. મેં કહ્યું કે હું તો કઈ પશુઓના દાંતની ટ્રીટમેન્ટ કરાવું છું, તો એ લોકોને આશ્ચર્ય થાય. આપણા પશુધનને સમૃદ્ધ બનાવવા માટે આપણે એના ગર્ભાધાનથી માંડીને આધુનિક ટેકનોલોજી લાવીને કામ કરી રહ્યા છીએ આજે, જેથી કરીને અમારા પશુના જીવનને બચાવી શકાય અને પશુ વધુમાં વધુ દૂધ ઉત્પાદન આપતું થાય. પ્રતિ પશુ દૂધ વધે, ઉત્પાદન કેવી રીતે વધે એના માટે આપણે મથામણ કરી રહ્યા છીએ અને સફળતા મેળવી રહ્યા છીએ. ડેરી એના કારણે મોટી એક તાકાત પણ બનતી જાય છે. આ દિશામાં આપણે કામ કરીએ છીએ. માતાઓ બહેનોને પણ ડેરીના પૈસા સીધા મળે, મહેતાઓ બહેનોનું પણ સશક્તિકરણ કરવામાં આવે છે. આપણે ત્યાં પગ અને મોઢાની બીમારી, ફૂટ અને માઉથ કે છે, એને ખરવા, એની બીમારી એટલે આપણને ખબર ન હોય. પેલું પશુ ખાતું બંધ થઈ જાય પણ એમ ચલો ભાઈ થશે ઠીક, એના માટે તો વેક્સિન કરવું પડે અને વેક્સિન કરીએ તો જ પશુ આ બીમારીથી બચે. અમે આ કોવિડમાં જે ટીકાકરણ કર્યું ને, મફત વેક્સિન આપ્યું, તમને બધાને મળ્યું છે ને વેક્સિન, ટીકાકરણ કર્યું, એક રૂપિયો આપવો પડ્યો, એક રૂપિયો આપવો પડ્યો. તમને આની તો ખબર છે, પણ હું આ દેશના પશુઓને પણ ટીકાકરણ મફતમાં કરી રહ્યો છું અને 13,000 કરોડ રૂપિયા. કારણ આ જે બીમારી છે પશુની, એ બીમારીમાંથી હિન્દુસ્તાનના પશુને મુક્ત કરાવવું છે. અને પશુ શારીરિક રીતે સ્વસ્થ હોય તો આવનારા દિવસોમાં આપણને અનેક લાભ થાય, એના માટે કામ કરી રહ્યા છે. ખેડૂત પશુપાલકને પૂરતા પૈસા મળે, હવે એના ગોબરમાંથી કમાણી થાય, એના મૂત્રમાંથી કમાણી થાય. નેચરલ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી માટેનું અભિયાન ચલાવ્યું છે, એમાં પશુનું ખાતર ખૂબ બધું કામમાં આવે, એના માટે કામ ચાલુ છે. બાયોફ્યુઅલમાં પશુ કામમાં આવે, એવા અનેક વિષયો જેને લઈને પશુ ધન આની સમૃદ્ધિ તરફ આપણે કામ કરી રહ્યા છીએ.